લોકડાઉન અનલોક થયું પણ સમસ્યા હજી અનલોક થવાનું નામ નથી લેતી. કમસે કમ નરોડાવાસીઓ માટે તો ખરું જ, કેમ કે નરોડા પાટિયા પાસે લોકડાઉન પહેલા પડેલો ભૂવો હજુ જેમનો તેમ છે. બે વાર બેરિકેડિંગ કરાયું પણ હજી કામ નથી થયું. સ્વાભાવિક સ્થાનિકો અને વાહન ચાલકો માટે ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીની વધુ એકવાર પોલ ખુલી પડી છે, કારણ કે લોકડાઉન પહેલા નરોડા પાટિયા પાસે જે ભૂવો પડ્યો હતો તે ભૂવો અનલોક 5 થયા પછી પણ હજુ તેની તે જ પરિસ્થિતિમાં છે. બે વખત બેરિકેટિંગ કરાવ્યું છે પરંતુ હજુ સુધી આ ભૂવાના પુરાણની કામગીરી કોઈ પણ પ્રકારની નથી કરાઈ. એક અહીંયા જે પ્રકારે સ્થાનિકોને હાલાકી પડી રહી છે, અનેક ફરિયાદ પણ હતી, અનેક રજૂઆત પણ હતી, તેમ છતાં પણ આ પરિસ્થિતિ તેમની તેમ જ છે, જેના કારણે સ્થાનિકોને એક હાલાકી ભોગવી પડે છે. અને સાથે સાથે હવે દિવાળીનો સમય પણ આવ્યો છે અને આ સમય દરમિયાન કામગીરી થશે કે નહીં તે પણ અહીંયા એક સવાલ ઉભો થયો છે. આપણી પાસે સ્થાનિકો છે, તેમની સાથે વાત કરીશું. આપ શું કહેશો, આ જે ભૂવો પડ્યો છે કેટલા સમય પહેલા, શું તકલીફો પડે? આ ભૂવો લગભગ 2-3 મહિના પહેલાનો પડેલો છે. અહીંયા પાછળ વનના હોસ્પિટલ આવેલી છે અને અહીંયાથી કોઈ દર્દીને લઈ જવા હોય તો અહીંયાથી બહુ તકલીફ પડે છે અને આ ભૂવાનું કોર્પોરેશન કંઈ કામ કરતી નથી. આપ શું કહેશો, જે પ્રકારે કોર્પોરેશન કામગીરીના દાવા કરે છે, ખરેખર થઈ રહ્યું છે કામ? ના, નથી થઈ રહ્યું. ખરેખર તો આવા અગ્રિમ એને આપવું જોઈએ સ્થાન, કે આવા ભૂવામાં કોઈ પડી જાય, આકસ્મિક કોઈ બાળક પડી જાય તો એ મરી જાય તો એની જવાબદારી કોની? તો આ કામ તો સવેડા કરવું જોઈએ. સામે ચૂંટણી આવે છે તે છતાં જો શાસક પક્ષ જાગતો ના હોય તો આનો ખરેખર બહિષ્કાર કરવો જોઈએ અને પબ્લિકે વોટ આપી ના જે આપ્યો છે ને એનો દુરુપયોગ કર્યો છે, એને જાકારો આપવો જોઈએ. એવું ભૂવો આપના વિસ્તારમાં છે, બીજા વિસ્તારમાં પણ પડ્યા હશે, તમામ જગ્યા ઉપર કામગીરી થાય છે? હા સાહેબ, અમુક જગ્યાએ જે પશ્ચિમ વિસ્તારમાં જલ્દી કામ થાય છે અને પૂર્વ વિસ્તારના અણમાનીતો ગણવામાં આવે છે, કે જે પૂર્વ વિસ્તારમાં સામાન્ય વર્ગ રહે છે, કામદાર વર્ગ, ગરીબ માણસો રહે છે, એટલે અહીંયા કોઈ ધ્યાન આપતું નહીં. એટલે કે અહીંયા કામદાર વર્ગ છે એટલે કોઈ ધ્યાન નથી આપતું. આપ શું કહેશો, આ વિસ્તાર જે છે એ કોનો છે અને શા માટે આ વસ્તુ થઈ રહી છે, હજુ પણ કેમ આ ભૂવો નથી પૂરાઈ રહ્યો અને હવે દિવાળી આવી છે? સામાન્ય રીતે આ વિસ્તારની અંદર ગણો કે પૂર્વ વિસ્તાર એટલે આ લોકો એવું જ માને છે કે ભાઈ સ્લમ વિસ્તાર છે ને, એમનું કદું એ કોઈ પણ જાતનું કોઈ કામ કરવામાં ન આવે. પશ્ચિમ વિસ્તારનું હોય તો ધાક ધમકીને ઉપરના અધિકારીઓનું પ્રેશર આવે એટલે તાત્કાલિક કામ થતું હોય છે. આ જ વસ્તુ લગભગ 3-4 મહિનાથી આ ખાડો પડેલો છે. ત્વરિત ધોરણે અહીંયા કામગીરી કરવાની જરૂર છે, તે જ પ્રકારની સ્થાનિકોની માંગ છે. પણ હવે સવાલ એ છે કે આટલી રજૂઆત, આટલી ફરિયાદ બાદ જ્યારે કામગીરી નથી થઈ, માત્ર 2 વખત બેરિકેટિંગ કરાયું છે, ત્યારે આ કામ ક્યારે પૂર્ણ થશે, આ ભૂવો ક્યારે દૂર થશે અને સ્થાનિકોની સમસ્યા ક્યારે અંત આવશે? કેમેરામેન ડોક્ટર પરમાર સાથે દર્શન રાવલ, TV9.